નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુધીર આસોદરિયા તમારું સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોમાં પ્રશ્ન નંબર 11. દોસ્તો, પ્રશ્નની વિગતે ચર્ચા કરતા પહેલા પ્રશ્નને જોઈએ તો ખૂબ મહત્વનો પ્રશ્ન, ભારતના એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો, ટૂંકમાં પરિચય આપો. એલ્યુમિનિયમ ગાળણ ખૂબ મહત્વનો ઉદ્યોગ છે અને એની આપણે ચર્ચા કરવી હોય તો સૌથી પહેલાં એમ કહી શકાય કે એલ્યુમિનિયમ ગાળણ છે એ ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ ગણાય છે. પ્રાચીન સમયથી આ ઉદ્યોગ કાર્યરત છે, ખૂબ મહત્વનો આ ધાતુ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આજે સૌથી પહેલાં વાત કરીએ તો એલ્યુમિનિયમના ગુણધર્મો કયા કયા ગુણો છે એની ચર્ચા કરીએ તો એલ્યુમિનિયમ વજનમાં હલકી હોય, મજબૂત હોય, ટીપાઉપણું ધરાવતી હોય, વિદ્યુત અને ગરમીનું સુવાહક છે તથા કટાય નહીં તેવી ધાતુ હોવાથી એમાં મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓ ખાસ સડકના વાહનો, રેલવે, હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનો બનાવવામાં વપરાય છે. ઓકે, થોડુંક વિસ્તારથી જોઈએ, આ તો મેં ખાલી તમને બચાવ્યું. દોસ્તો, એલ્યુમિનિયમના સૌથી પહેલાં ગુણધર્મ કેવા? તો કે વજનમાં હલકી પણ મજબૂત. વજનમાં કેવી છે? હલકી છે પણ કેવી છે? મજબૂત છે. ટીપાઉપણું એટલે કે એને તમે ટીપી પણ શકો, ટીપીને આકાર આપી શકાય એટલે ટીપાઉપણું પણ ધરાવે છે. વિદ્યુતની સુવાહક એટલે કે વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં અત્યાર સુધી જે વીજળીના જે તાર છે એ મોટાભાગે એલ્યુમિનિયમના હોય છે. આ વીજળીના તાર એલ્યુમિનિયમ મતલબ એક થાંભલેથી બીજા થાંભલા સુધી વીજળીને પહોંચાડવા માટે જે વચ્ચેનો માર્ગ છે એ એલ્યુમિનિયમના તાર છે, તો એ વિદ્યુતનું સુવાહક પણ છે. કટાય નહીં, વિદ્યુતના જે તાર છે એ ખુલ્લામાં હોય, વરસાદ પડતો હોય, તડકો હોય વગેરે હોય, છતાં એ કટાતા નથી. આ એના ગુણ છે. કયા કયા ગુણ? હલકી, મજબૂત, ટીપાઉ, વિદ્યુતનું સુવાહક અને કટાય નહીં તેવી છે. ઓકે, આ સિવાય છે, આવી આવી એની સરળતા છે, એના ગુણો છે આવા, એટલે જ મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓ, મતલબ કે આ ખાસ જોઈએ તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ છે. મેંગેનીઝ, તાંબુ, જસત, આ લિથિયમ, મેગ્નેશિયમ, આ કેવી ધાતુ છે? એલ્યુમિનિયમની મિશ્રિત ધાતુ છે. એનું મિશ્રણ કરીને કઈ કઈ ચીજ વસ્તુ નિર્માણ કરવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, તો કહી શકાય દોસ્તો કે ખાસ સડકના વાહનો તૈયાર કરવામાં આવે છે, રેલવે વાહન તૈયાર કરવામાં આવે છે અને હવાઈ જહાજ તથા અનેક નાના મોટા યાંત્રિક સાધનો બનાવવામાં આવે છે. દોસ્તો, નેક્સ્ટ જોઈએ તો એલ્યુમિનિયમના ઉત્પાદન, જો આ બહુ મહત્ત્વની બાબત છે કે એલ્યુમિનિયમ જે ઉત્પાદન કરીએ છીએ એમાં મોટાભાગનો ખર્ચ છે એ મોટાભાગનો એટલે કેટલો કીધો છે? 30-40% જેટલો ખર્ચ છે એ વીજળી પાછળ વપરાય જાય છે. 30-40% ખર્ચ વીજળી પાછળ વપરાઈ જાય છે. આથી જ્યાં જળવિદ્યુત હોય અથવા સસ્તી વીજળીનું ઉત્પાદન થતું હોય અને બોક્સાઇડ પ્રાપ્ત થતું હોય ત્યાં જ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. આવું કેમ? કે ભાઈ સસ્તી વીજળી મળતી હોય, જ્યાં બોક્સાઇડ એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે ત્યાં જ સ્થાપવામાં આવે, એની પાછળનું કારણ શું હોઈ શકે દોસ્તો? તો કે મોટાભાગનો ખર્ચ છે એ શેમાં ચાલ્યો જાય છે 30-40% જેટલો? તો કે વિદ્યુતમાં. એટલે વિદ્યુતની સરળતા હોય, જળવિદ્યુત ઉત્પન્ન થતું હોય, સસ્તી વીજળી મળતી હોય અને બોક્સાઇડ સરળ રીતે પ્રાપ્ત થતું હોય ત્યાં એલ્યુમિનિયમ ગાળણના કારખાનાઓ સ્થાપવામાં આવે છે. ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના મુખ્ય કેન્દ્રોની જો ચર્ચા કરીએ તો દોસ્તો કહી શકાય કે મુખ્ય કેન્દ્રોમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા છે. ઓકે, ફરીથી એકવાર જરાક જોઈ લઈએ, ભારતમાં એલ્યુમિનિયમ ગાળણના કેન્દ્રો કયા કયા? તો કે ઓડિશા. કદાચ એક ગુણમાં ક્યારેક પ્રશ્ન પૂછાય કે ભાઈ એલ્યુમિનિયમ ગાળણના મુખ્ય કેન્દ્ર જણાવો, તો 4-5 નામ આપણે યાદ રાખીશું, જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ. આ બધા જ એલ્યુમિનિયમ ગાળણના ભારતના મહત્ત્વના કેન્દ્રો
છે. તો દોસ્તો આ વિડીયોમાં આપણે આ પ્રશ્નમાં આપણે આટલું જોશું. નવો પ્રશ્ન નવા વિડીયોમાં જોશું. જય હિન્દ, જય ભારત.